હેલો ઓલ ટીવાય સ્ટુડન્ટ્સ, આગલા લેક્ચરમાં આપણે સામૂહિક સોદાગીરીનો અર્થ અને વ્યાખ્યા જોયું હતું. ત્યાર પછી છે સામૂહિક સોદાગીરીનું કાર્યક્ષેત્ર, એટલે કે સામૂહિક સોદાગીરીએ કઈ લિમિટમાં રહી અને પોતાનું કાર્ય છે એ કરવાનું હોય છે. સામૂહિક સોદાગીરીનું કાર્યક્ષેત્ર અત્યંત વિસ્તૃત છે, જેમાં કામની પરિસ્થિતિથી માંડીને સહસંચાલન સુધી તમામ બાબતોને આવરી લેવામાં આવે છે. સામૂહિક સોદાગીરી દ્વારા સામાન્યતઃ નીચેની બાબતો અંગે ચર્ચા વિચારણા વાટાઘાટો કરી નિર્ણયો લેવામાં આવે છે. અહીંયા આપણને જે 10 પોઈન્ટ આપ્યા છે, એ 10 પોઈન્ટને સામૂહિક સોદાગીરીની કોઈ પણ ચર્ચા વિચારણા કરવાની હોય એની અંદર આ બધા પોઈન્ટ છે એને ઇન્ક્લુડ કરવાના હોય છે. અને સામૂહિક સોદાગીરીનું કાર્યક્ષેત્ર છે એ વધારે પડતું વિસ્તૃત છે. તો જોઈએ એના કાર્યક્ષેત્રમાં ફર્સ્ટ વન છે વેતનના દર, મોંઘવારી ભથ્થું, મકાન ભાડા ભથ્થું વગેરે. સેકન્ડ વન છે કામની પરિસ્થિતિ, કામના કલાક, વિરામ સમય વગેરે. થર્ડ વન છે વધારાનું કામ અને તેનો દર. પહેલો અને બીજો પોઈન્ટ ઇઝી છે કે જે તમને સમજાઈ ગયો હશે ઇઝીલી. થર્ડ પોઈન્ટ શું કીધું છે, વધારાનું કામ અને તેનો દર. સામૂહિક સોદાગીરીની અંદર જે કોઈ પણ કર્મચારીઓ છે એ જ્યારે ઓવરટાઈમ કરીને પોતાનું કાર્ય છે એ કરતા હોય તો એને કેટલો ઓવરટાઈમ કરેલો છે તે અને એ કામના અકોર્ડિંગ એને કેટલું એનું રેમ્યુનરેશન છે એ મળવું જોઈએ તે નક્કી કરે છે. ત્યાર પછી છે ફોર્થ વન, હક રજા, આકસ્મિક રજા, માંદગીની રજા, કપાત પગારની રજાના નિયમો. હક રજા એટલે કે કોઈ પણ કર્મચારી આજે 365 ડેઝ કોઈ કંપની માટે કાર્ય કરતો હોય તો એને અમુક હકની રજા છે એ મળવી જોઈએ. જેમ કે ભાઈ અમુક કંપનીમાં અમુક સંસ્થાના એવા નિયમ હોય કે ભાઈ એને 1 વર્ષની 15 કે 20 જેટલી લીગલી રજા છે એ મળે. ત્યાર પછીની આકસ્મિક રજાઓ કે કોઈ પણ અકસ્માતો અથવા તો સંજોગો અવસાદ તેને રજા મળે. ત્યાર પછી માંદગીની રજા હોય અને આ બધી જ રજા પૂર્ણ થઈ જાય ત્યાર પછી કર્મચારીને કોઈ પણ રજાની જરૂરિયાત હોય તો કપાત પગારની રજા હોય. ફિફ્થ વન છે ઔદ્યોગિક અકસ્માત, અકસ્માત વળતર, સામાજિક સલામતી, ઔદ્યોગિક સલામતી વગેરે. સિક્સ્થ વન છે કામદાર બઢતી, બદલી, અપકર્ષ, છૂટા કરવા વગેરે. સેવન્થ વન છે બોનસ પ્રથા, પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુઇટી યોજના વગેરે. એઇથ વન છે કામદાર કલ્યાણ પ્રવૃત્તિઓ, વૈદ્યકીય સારવાર, કેન્ટીન દ્વારા પોષણક્ષમ આહાર, મનોરંજન, શૈક્ષણિક સુવિધા. ત્યાર પછી નાઇન્થ વન છે કામદાર માલિક સંબંધ, ઔદ્યોગિક સંઘર્ષના ઉકેલ વગેરે. ટેન્થ વન છે નફાભાગ, સહભાગીદારી, સહસંચાલન વગેરે. આ થયું એનું કાર્યક્ષેત્ર. આની અંદર ઘણા પોઈન્ટ એવા પણ હોય કે જ્યાં અહીંયા એની નોંધ કરવામાં આવેલી ન હોય છતાં પણ કર્મચારીના કોઈ પણ સારા હેતુ માટે થઈ અને સામૂહિક સોદાગીરી દ્વારા એ કાર્ય છે જે કરવામાં આવતું હોય. ત્યાર પછી છે સામૂહિક સોદાગીરીની સફળતાનો આધાર. સામૂહિક સોદાગીરીની સફળતા નીચેના સંજોગો ઉપર અવલંબે છે. ફર્સ્ટ પોઈન્ટ છે શક્તિશાળી સંગઠન ધરાવતો મજૂર સંઘ, બંધારણીય માર્ગો દ્વારા પોતાની માંગણીઓ જોરદાર રીતે રજૂ કરી શકે તેમ હોય સામૂહિક સોદાગીરીની સફળતાની આધારશિલા તાકાતવંત મજૂર સંઘ છે. સામૂહિક સોદાગીરીની સફળતાનો આધાર કોના ઉપર રહેલો હોય છે, તો ભાઈ કંપનીમાં જે કોઈ પણ સંગઠનો હોય, જે કોઈ પણ મજૂર સંઘો હોય એના ઉપર. સેકન્ડ વન છે સત્ય અને નક્કર હકીકતો શોધવાની અને સ્વીકારવાની તૈયારી હોય. સામૂહિક સોદાગીરીમાં જે વ્યક્તિ ભાગ ભજવતો હોય એ ખાલી કોઈ પણ વસ્તુ સાંભળીને એના ઉપર ઇમ્પ્લિમેન્ટ કરતો હોતો નથી, પણ એની પાછળ કઈ હકીકત રહેલી છે એ શોધવાની ટ્રાય કરે અને જે હકીકત હોય એ સારી હોય ખરાબ હોય એ સ્વીકારવાની તાકાત છે એ પણ હોવી જોઈએ. થર્ડ વન છે મજૂરોના પાયાના પ્રશ્નો અંગે વાટાઘાટના ધોરણે સમજૂતી સાધી શકાય તેમ હોય. ફોર્થ વન છે ઔદ્યોગિક સંઘર્ષના ઉકેલ માટે મજૂર સંઘોનું વલણ રચનાત્મક અને સહકારભર્યું હોય. ફિફ્થ વન છે મજૂરોના પ્રશ્નો અંગે માલિકો માહિતગાર હોય અને તેના સુખદ સમાધાન માટે રચનાત્મક વલણ ધરાવતા હોય. સિક્સ્થ વન છે ઔદ્યોગિક પ્રશ્નો અંગે સરકાર પણ સતત જાગૃત રહી સહકારભર્યું સૌજન્યપૂર્ણ વલણ અપનાવતી હોય. ત્યાર પછી જોઈએ સામૂહિક સોદાગીરીનું મહત્ત્વ અને ફાયદા. સામૂહિક સોદાગીરીવાળો આખો ક્વેશ્ચન છે એ જ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. કોઈ કોઈ વખત સામૂહિક સોદાગીરી પર ટૂંકનોંધ પૂછાઈ હોય અને ટૂંકનોંધ 15 માર્ક્સની હોય તો તમારે એનું અર્થ, વ્યાખ્યા, કાર્યક્ષેત્ર, એની સફળતાનો આધાર, એનું મહત્ત્વ અને ફાયદા, ઇન શોર્ટ સામૂહિક સોદાગીરીના જેટલા પણ પોઈન્ટ ઇન્ક્લુડ થયેલા હોય એ બધા જ તમારે લખવા પડે છે. તો જોઈએ એનું મહત્ત્વ અને ફાયદામાં. ફર્સ્ટ વન છે સામૂહિક સોદાગીરી દ્વારા મજૂરોની સોદો કરવાની શક્તિ નિશ્ચયાત્મક રીતે વધે છે.
તેથી મજૂરોનો જુસ્સો વધે છે. મજૂર સંઘોની સોદાગીરીની શક્તિનું સંચાલકોને ભાન થાય છે. એ એનું પહેલું મહત્ત્વ કે પહેલો ફાયદો છે એ આપણે કહી શકીએ. ત્યાર પછી છે સામૂહિક સોદાગીરીમાં મજૂર સંઘને નિષ્ણાંતોની સેવાનો ઉપયોગ કરવાનું પરવડે છે. એકલ દોકલ મજૂર માટે એ શક્ય નથી. નિષ્ણાંતોની સેવા દ્વારા વૈજ્ઞાનિક ધોરણે વેતનના દરોનું ઘડતર થાય છે, જેનો લાભ પ્રત્યેક મજૂરને મળી રહે છે. ત્યાર પછી છે થર્ડ વન, સામૂહિક સોદાગીરીને લઈને મજૂરોના પ્રશ્નોનો સામૂહિક ઉકેલ આવતો હોય સંચાલનનું કાર્ય વધુ સરળ બને છે. કેમ કે સામૂહિક ઉકેલમાં મજૂરના વ્યક્તિગત પ્રશ્નોનો મોટાભાગે સમાવેશ થઈ જતો હોય. આ બધા એના ફાયદા છે કે જ્યારે પણ સામૂહિક સોદાગીરી દ્વારા કોઈપણ વસ્તુનું સોલ્યુશન કરવામાં આવે તો એના લીધે કંપનીના સંચાલનને ફાયદો શું થાય છે કે તે લોકો એકસાથે વધારે જથ્થામાં અથવા તો આખા સમૂહમાં મજૂરના જે કોઈ પણ પ્રશ્નો હોય એનો ઉકેલ લાવી શકે છે. અને એના લીધે કોઈ પણ કર્મચારીનો વ્યક્તિગત પ્રશ્ન હશે તો એ પણ સામૂહિક પ્રશ્નની અંદર જ એનો સમાવેશ થઈ ગયો હોય છે. સામૂહિક સોદાગીરીને કારણે મજૂરોની રોજગારીની સવલતો અંગે સમાનતા સાધી શકાય છે, જેથી એક જ પ્રકારના ઉદ્યોગ ધંધામાં રોકાયેલા મજૂરોને વિકાસની સમાન તકો સાંપડી રહે છે. ફિફ્થ વન છે માલિકો અને મજૂરો વચ્ચેના પરસ્પર સાથ અને સહકાર ઔદ્યોગિક ઉત્પાદકતા અને ઉત્પાદન વૃદ્ધિ માટે આશીર્વાદરૂપ નીવડશે, જે ઉદ્યોગ માટે તેમજ મજૂરો અને માલિકો માટે ફાયદાકારક છે. સામૂહિક સોદાગીરીનો સૌથી મોટો બેનિફિટ શું થાય છે કે એના લીધે કંપનીના માલિકો અને કર્મચારીઓ વચ્ચેના જે સંબંધો હોય છે એ સંબંધો વધારે સાથ અને સહકારવાળા સહસંચાલનવાળા થઈ જાય છે, કે પરિણામે એની ઇફેક્ટ છે એ ઉત્પાદન વૃદ્ધિ માટે આશીર્વાદરૂપ નીવડે છે. આ જોઈએ આપણે એના પાંચ ફાયદા. ત્યાર પછી છે સામૂહિક સોદાગીરીની મર્યાદા અને ગેરફાયદા. જેવી રીતે આજે આપણે લોકો જાણીએ જ છીએ કે કોઈ પણ સિક્કાની બે બાજુ હોય, આજે કોઈ પણ વસ્તુના એડવાન્ટેજ હોય છે તો સામેના ડિસએડવાન્ટેજ પણ એટલા જ હોય છે. તો અહીંયા સામૂહિક સોદાગીરીની મર્યાદા અને ગેરફાયદા છે, તો ફાયદા કરતાં એના ગેરફાયદા છે એનું પ્રમાણ ઓછું છે. તો સામૂહિક સોદાગીરીના ફાયદાની સાથોસાથ તેના ગેરફાયદા કે મર્યાદા પણ વિચારીએ તો એક બાબતનો ઉલ્લેખ કર્યા વિના ન રહી શકાય કે રોજગારીની શરતોનો વ્યક્તિગત સોદો સ્વાતંત્ર્ય પોષક બની રહે છે, જ્યારે સામૂહિક સોદાગીરી સ્વાતંત્ર્ય બાધક ગણાશે. એ શું કીધેલું છે ફર્સ્ટ પેરેગ્રાફની અંદર કે જ્યારે પણ એની મર્યાદાની ચર્ચા થતી હોય તો એમાં એક વસ્તુ છે જેને આપણે અવશ્ય આવરવી જોઈએ કે એ વસ્તુ કઈ છે કે રોજગારીની જે કોઈ પણ શરતો હોય કે વ્યક્તિગત સોદો હોય એ સ્વાતંત્ર્ય પોષક બની રહેવો જોઈએ, જ્યારે કે સામૂહિક સોદાગીરી છે એ સ્વાતંત્ર્ય ઉપર કોઈ પણ બાધારૂપ કે વિઘ્નરૂપ છે એ હોવું જોઈએ નહીં. ત્યાર પછી સેકન્ડ જોઈએ. બીજું, મજૂર સંઘની નેતાગીરી રાજકીય નેતાઓના હાથમાં હોય તો તેઓ મજૂર સંઘના ઓઠા હેઠળ રાજકીય ધ્યેયો પાર પાડવાના જ પ્રયત્નો કરશે. કવચિત પ્રશ્નોના નિરાકરણને બદલે પ્રશ્નોને ગૂંચવવામાં અને લંબાવવામાં રસ ધરાવતા હોય છે. ત્યાર પછી અહીંયા કીધું છે કે મજૂર સંઘને કોઈ પણ નેતાગીરી હોય તો એ કોના હાથમાં હોય, કે જે કોઈ પણ એના રાજકીય નેતાઓ હોય એના હાથમાં અથવા તો એની અંડરમાં રહીને એને કાર્ય કરવાનું હોય. ઘણા પ્રશ્નોના નિરાકરણના બદલે પ્રશ્નો છે એ ઘણા લોકોને એવો ઇન્ટરેસ્ટ હોય કે ભાઈ એનું સોલ્યુશન આવે કે નહીં, પણ એ પ્રશ્નો છે એ ગૂંચવાયેલો રહેવો જોઈએ, પરિણામે એની અંદર સમય છે એ વેસ્ટ થાય. વળી મજૂર સંઘની નેતાગીરી ધીર ગંભીર અને દીર્ઘદ્રષ્ટિવાળી નહીં હોય તો ટૂંકા ગાળાના લાભો મેળવવા અક્કળ અને હઠાગ્રહી વલણ અખત્યાર કરે તો હડતાલ, તાળાબંધી અને હિંસક પરિણામો નોતરે છે. તાજેતરમાં મુંબઈમાં મજૂર નેતા દત્તા સામંતના હઠાગ્રહી વલણને કારણે ઘણી કાપડ મિલોને તાળા લાગી ગયા અને સંખ્યાબંધ કામદારો બેકારીના કારમાં ખપ્પરમાં હોમાઈ ગયા. ત્યાર પછી અહીં શું કીધું છે કે જે કોઈ પણ વ્યક્તિ છે એ સામૂહિક સોદાગીરી કરતો હોય એની પાસે જો લાંબી દ્રષ્ટિ એટલે કે લાંબા ગાળાનો વિચાર ન કરી શકતો હોય તો એવી સિચ્યુએશનમાં એ શું કરશે કે કોઈ પણ ડિસિઝન છે એ શોર્ટ ટેમ્પર્ડ લઈને ટૂંકા ગાળા પૂરતું કરશે, કે જેના લીધે કર્મચારીને લાંબા ગાળે નુકસાન થશે. તો એવો જ એક કેસ અહીંયા તમને આપેલો છે કે મુંબઈમાં તાજેતરના મજૂર નેતામાં દત્તા સામંત તરીકે એક જે વ્યક્તિ હતી એને પોતાના હઠાગ્રહને કારણે ઘણી કાપડ મિલોને તાળા લગાવી દીધા હતા. પરિણામે એ જે વ્યક્તિ છે દત્તા સામંત એને કોઈ નુકસાન ગયું ન હતું, પણ એની ઇફેક્ટ છે એ કંપનીમાં કાર્ય કરતા જે કર્મચારીઓ છે એના ઉપર પડેલી હતી. અને એટલા માટે અહીંયા કીધેલું છે કે કામદારો છે એ બેકારીના કારમાં ખપ્પરમાં હોમાઈ ગયા હતા.
ત્યાર પછી સેવન્થ પોઈન્ટ છે ભારતમાં સામૂહિક સોદાગીરી. ભારતમાં સામૂહિક સોદાગીરીનો વિકાસ હજુ બહુ થયો નથી અને તેથી તેનું મૂલ્યાંકન એક વિરોધાભાસી મુદ્દા કરતાં વધારે થયું નથી. ભારતમાં મજૂર ઝઘડાઓના ઉકેલ માટે ફરજિયાત લવાદીની હિમાયત કરવામાં આવે છે, જે મહદંશે સામૂહિક સોદાગીરી માટે મહાન ફટકારરૂપ છે. જો કે બીજી બાજુએ કેટલાકનું એવું પણ માનવું છે કે સામૂહિક સોદાગીરીને પ્રતાપે ઔદ્યોગિક ઝઘડાનો ઉકેલ વિલંબમાં નખાય છે અને એથી ઉત્પાદનમાં બગાડને અવકાશ મળે છે. જો કે સામૂહિક સોદાગીરીનો યોગ્ય સ્થળે યોગ્ય ઉપયોગ કરવામાં આવે તેમજ રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખવામાં આવે તો જ ઉપરોક્ત ટીકાને દૂર કરી શકાશે અને મજૂર ઝઘડાના ઉકેલ માટે વાટાઘાટોની ઉચ્ચ પ્રણાલી સ્થાપી શકાશે. ત્યાર પછી સેવન્થ પોઈન્ટની અંદર આપણને કીધું છે કે ભારતની અંદર જે સામૂહિક સોદાગીરી છે એનું ડેવલપમેન્ટ જોઈએ એટલું થયું નથી. પરિણામે ઘણા લોકો છે એનો ઓપોઝ કરતા પણ થયા છે. ઘણી વખત મજૂર ઝઘડાઓના ઉકેલ માટે સામૂહિક સોદાગીરી જેટલું કાર્ય કરતી નથી એટલી ફરજિયાત લવાદી છે એ કાર્ય કરે છે. અને ઘણા લોકો એવું પણ માને છે કે ભારતમાં સામૂહિક સોદાગીરીના લીધે ઝઘડાનો ઉકેલ છે એ વધારે વિલંબમાં કે વધારે ગૂંચવણભર્યું થઈ જાય છે. તો આના પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે એ આપણે જોઈએ આના પછીના વિડીયોમાં.